નમસ્તે બધાને આજે આપણે ધોરણ દસની અંદરમાં ચેપ્ટર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બરાબર ચેપ્ટરનું નામ શું છે તો કે દ્વિચલ સુરેખ સમીકરણ સુરેખ મતલબ કેવી ઘાત કેવી હોવી જોઈએ બધાની એક બરાબર સુરેખ છે એટલા માટે દ્વિચલ એટલે કેવા હોવી જોઈએ તો કે ચલની સંખ્યા કેવી હોવી જોઈએ તો કે બે આપણે આગળના બહુપદીની અંદરમાં આપણે બધી એક ચલવાળી બહુપદી જોઈતી બરાબર હોય બરાબર એક ચલવાળી બહુપદી જોઈતી અહીંયા કેવી તો કે દ્રિચલ સુરેખ સમીક સુરેખ મતલબ એક ઘાત જ બધાની ઘાત કેવી હશે એક જ હશે બરાબર તો કે તમે એની વ્યાખ્યા જો તો કે બે ચલ બરાબર કેટલા ચલ તો કે આપણે એક એનું ઉદાહરણ જોઈએ તો કે એક્સ પ્લસ વાય અને એક ઘાતવાળા તો આ બધાની ઘાત કેવી છે તો કે એક ઘાતવાળા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે બરાબર તો કે એક્સ પ્લસ વાય પ્લસ કોઈ એક અચળપદ બરાબર એક બરાબર ઝીરો તો આ શું થયું એક દ્રિચલ સુરેખ સમીકરણ યુગ્મનું એક ઉદાહરણ થયું તો કે એની ઘાત કેવી હોવી જોઈએ તો કે એક અને એક અચળપદ હોય તો ભલે ના હોય તો કાંઈ વાંધો નહીં અચળપદ બરાબર ઝીરો તો આ શું થયું તો કે એક દ્વિચલ સુરેખ સમીકરણ થયું હવે એનું વ્યાપક સ્વરૂપ જોઈએ આપણે વ્યાપક સ્વરૂપ શું છે તો કે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો એટલે કે એક્સ અને વાયની ઘાત કેવી હોવી જોઈએ એક એ બી મતલબ શું છે તો કે સહગુણક છે તમે કોઈ બી લઈ શકો બરાબર અને એ બી અને સી એ શું છે તો બિલોંગ્સ ટુ આર એટલે કે આરમાંથી લેવાની વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ બરાબર હવે તો કે ત્રીજી વસ્તુ શું કહેવા માંગે તો કે દ્વિચલ સુરેખ સમીકરણમાં આમાં આપણે આલેખ આવશે શું આવશે મિત્રો આલેખ તો કે આલેખ કેવા હોય તો કે એક શખ્સ અક્ષ હોય બરાબર એના પરથી આપણે દ્વિચલ આપણે સમીકરણની શું શોધવાની છે વેલ્યુ શોધવાની એટલે કે એક્સ અને વાયની કિંમત શોધો એ હું મળ્યું તો કે એ સમીકરણનો ઉકેલ મળ્યો કહેવાય બરાબર તો કે હવે આપણે જોઈએ તો કે એક દ્વિચલ સુરેખ સમીકરણ હોય વાયનો સહગુણક શૂન્ય હોય તો તે આલેખ એક લંબ રેખા મળે એટલે કે જુઓ ભાઈ તો કે વાયનો સહગુણક એટલે આ ઝીરો હોય બરાબર શું હોય તો કે આ વસ્તુ ઝીરો હોય તો આલેખ કેવો મળે તો કે વાય એક શખ્સને કેવો મળે તો કે લંબ રેખા મળે બરાબર પછી તમે એની જગ્યાએ કોઈ પણ કિંમત હોય પણ રેખા જોઈશે કેવી હશે બરાબર હવે તો કે દ્વિચલ સુરેખ સમીકરણમાં એક્સનો સહગુણક શૂન્ય હોય તો તે આલેખ વાય અક્ષને લંબ રેખા મળે એટલે કે હવે શું કીધું છે તો કે આ શૂન્ય હોય બરાબર શું શૂન્ય હોય તો કેને મળે તો કે એક શખ્સને સોરી અક્ષ અક્ષને કેવો મળે તો કે લંબ રેખા મળે આ સામાન્ય એવી માહિતી છે કે કામ કામ આવશે બરાબર ધરા હવે આપણે આ એક વસ્તુ જોઈએ આના પરથી તમે આલેખ કેવો છે એ નક્કી કરી શકો તો કે સમતલમાં બે રેખાઓ માટે નીચેની ત્રણ શક્ય શક્યતાઓમાંથી માત્ર એક હોઈ શકે એટલે કે આપણે આલેખ દોરીએ તો આ ત્રણમાંથી માંથી કઈક એક જ વસ્તુ હોય તો કે એક શું હોય તો કે બે રેખાઓ એક બિંદુમાં છેદતી હોય કા આપણે શું થતું હોય તો કે બે રેખા બે બે સમીકરણ હોય તો એનો આલેખ દોરીએ બે સમીકરણો તો કે એક એક રેખા હોય અને એ બે રેખા કેવી મળતી હશે તો કે કોઈ એક સામાન્ય બિંદુમાં છેદતી હશે કા પછી શું હોય તો કે બંને પરસ્પર સમાંતર હોય એટલે કે બે કેવી હોય તો કે સીધી રેખામાં હોય બરાબર ને ત્રીજી કેવી સંપાતિ સંપાતિ મતલબ શું તો કે એ બે એક જ રેખા હોય શું હોય બે સમીકરણની રેખા કેવી હોય તો કે એક જ તો એવી રેખાને કેવી કહેવાય સંપાત રેખા તો આમાંથી કોઈ એક વસ્તુ એક જ વસ્તુ હોય આ આપણે દોર્યો હોય તો એમાં શું હોય તો કે એક રેખામાં જ મળતું હોય છે કા બે કેવી હોય છે તો કે એક બિંદુમાં છેતી હશે કા બે પરસ્પર સમાંતર છે કા કેવી હશે તો કે સંપાતિ આ ત્રણમાંથી એક શક્યતા હોય શકે આપણે સ્વાધ્યાયની અંદરમાં આના વિષયની ચર્ચા કરવાની છે સ્વાધ્યાય બે પોઈન્ટ એકની અંદરમાં તો કે એમાં આલેખ આલેખ દોરવાનો ને આલેખ દોરીએ અને પછી તો કે આલેખ કેવો મળ્યો એ કહેવાનું છે તો કે આલેખ કેવો મળ્યો તો કે બે બિંદુમાં એક સામાન્ય બિંદુમાં છેદે એવો મળ્યો કે બે પરસ્પર સમાંતર એવો મળ્યો કે સંપાતી રેખા મળ્યો એના વિશે આપણે કહેવાનું છે તો હવે આપણે ત્રણ પોઈન્ટ પ્રશ્ન પહેલો જોઈએ બરાબર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પ્રશ્ન પહેલો બરાબર તો કે શું છે તો કે અલ્તાફ તેની દીકરીને કહે છે બરાબર બે અલ્તાફ છે તે તેની દીકરીને કહે છે કે સાત વર્ષ પહેલા મારી ઉંમર તે તારી વખતની તારી ઉંમર કરતાં સાત ગણી હતી સાત વર્ષ પહેલાં હવે પછીના ત્રણ વર્ષ પછી મારી ઉંમર તારી ઉમ તારી તે વખતની ઉંમર કરતાં ત્રણ ગણી હશે તો આલેખની રીતે દર્શાવો એમ કીધું છે એટલે કે આલેખ દોરીને આપણે એની ઉંમર શોધવાની છે હવે તો કે સૌથી પહેલા તો શું કરવું પડે તો કે અલ્તાફ અને તેની દીકરીની બંનેની ઉંમર શું કરવી પડે તો કે ધારવી પડે કે ધારો કે અલ્તાફની ઉંમર એક્સ બરાબર ધારો કે ધારો કે અલતાફની ઉંમર એક્સ અને તેની દીકરીની ઉંમર કેટલી થાય ભાઈ તો કે ઉંમર વાય બરાબર આ બેની આપણે શું કરી તો કે ઉંમર ધારી લીધી બરાબર હવે તો કે હવે શું કીધું હે તો કે તમે જો અલ્તાપ તેની દીકરીને કહે છે કે સાત વર્ષ પહેલાં જ્યારે બધા વસ્તુમાં ધ્યાન રાખજો આ એક દાખલો સમજાઈ જશે ને તો તમને બધા દાખલા આવડી જશે તો કે સાત વર્ષ પહેલાં જ્યારે તમને કોઈ વસ્તુ પહેલાં કીધી હોય ત્યારે શું કરવાની તો કે એની ઉંમરમાંથી જો તમે એમ કીધું તમારી ઉંમર વીસ હોય ને એમ કહું તમે પાંચ વર્ષ પહેલાં ઉંમર કેટલી હતી તો નહીં તમે એમ કહો નાખો તો કે વીસમાંથી પાંચ બાદ કરો તો અહીંયા શું છે તો સાત વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં સાત ગણી હતી પણ કેટલા વર્ષ પહેલાં સાત વર્ષ પહેલાં તો આપણે આ બંનેની સાત વર્ષ પહેલાં ઉંમર લેવી જોઈએ એટલે કે સાત વર્ષ પહેલાં બરાબર પહેલાં તો કે અલ્તાફની ઉંમર સાત વર્ષ પહેલા કેટલી થાય તો કે અલ્તાફનો હું અહીંયા એ કરી દો બરાબર એટલે આપણે ઝડપથી થોડોક દાખલો નીકળે બરાબર અલ્તાફની ઉંમર એ એટલે એટલે અલ્તાફની ઉંમર શું થાય તો કે એક્સ માઇનસ સાત અને તેની દીકરીની ઉંમર એટલે કે અહીંયા ડી રાખદો બરાબર તો કે ડી એટલે કે વાય માઇનસ સાત રેડી અહીં તમે એમ જ લખવાનું કે અલ્તાફની ઉંમર અને તેની દીકરીની ઉંમર સાત વર્ષ પહેલાં કેટલી હશે તો કે એક્સ માઇનસ સાત અને વાય માઇનસ સાત હશે હવે તો કે શું કીધું તો કે તારી ઉંમર કરતાં સાત ગણી હતી કેટલી ગણી હતી ભાઈ સાત ગણી હતી એટલે કે અલ્તાફની ઉંમર કેના કરતાં સાત ગણી હતી તો કે તેની દીકરીની ઉંમર કરતાં સાત ગણી હતી બરાબર તો આ રીતે સમીકરણ બનશે કારણ કે અલ્તાફ અલ્તાફની ઉંમર કેના કરતા સાત ગણી તો કે એની દીકરી કરતા તો કે હવે આપણે અહીં તમને આવડે જ છે તો કે શું કરવાનું તો કે એક્સ માઇનસ સાત સાત વાય માઇનસ ઓગણપચાસ બરાબર તો કે એક્સ આવા આ બાજુ આવે તો કેવા થાય માઇનસ સાત વાય આ પ્લસ માઇનસ સાત અળી બાજુ જાય તો પ્લસ ઓગણપચાસમાંથી સાત જાય તો કેટલા હતા તો કે માઇનસ બેતાલીસ આને કહી દેવાનું સમીકરણ એક બરાબર હવે શું કીધું હોય તો કે ત્રણ હવે પછી ત્રણ વર્ષ પછી જ્યારે પછી કીધું હોય ત્યારે શું કરવાનું થાય તો કે ત્રણ વર્ષ પ્લસ એટલે કે અલ્તાફની હિંમત ત્રણ વર્ષ ત્રણ વર્ષ પછી કેટલી હશે વર્ષ પછી તો કે અલ્તાફની ઉંમર કેટલી હશે એક્સ પ્લસ તન અને તેની દીકરીની ઉંમર કેટલી હશે તો કે વાય પ્લસ તન જ્યારે પછી કહે ત્યારે શું કરવાનું તો કે પ્લસ કરી દેવાના અને જ્યારે પહેલાં કહે ત્યારે બાદ કરી દે તો કે શું કીધું છે તો કે મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં તન ગણી છે એટલે કે અલ્તાફની ઉંમર કેના કરતા તન ગણી છે તો કે એની દીકરી કરતા બરાબર તો કે અહીંયા સમીકરણ બનાવી લ્યો એક્સ પ્લસ તન થ્રી વાય પ્લસ નવ બરાબર તો કે એક્સ માઇનસ તન વાય આ પ્લસ તન આ બાજુ આવે તો માઇનસ તન એટલે કે અહીં કેટલા વસ્તુ તો નવમાંથી તન જાય તો છ એટલે કે સમીકરણ બે હવે તમારે શું કરવાનું છે તો કે એક્સ અને વાય આ બંને છે રેડી તો કે તમારે એક્સ અથવા તો વાય કોઈની એક કિંમત ધારવાની તમે નવમાની અંદરમાં લગભગ તમારે આવી ગયો આલેખ દોરતા તો કે કઈ રીતે દોરે હું તમને જરાક અહીંયા બતાવું આપણે થોડોક જગ્યાનો અભાવ છે એટલા માટે બરાબર તો કે પહેલાં સમીકરણ લઈએ બરાબર ક્યુ સમીકરણ લઈએ પહેલું તો કે એક્સ માઇનસ સાત વાય બરાબર માઇનસ બેતાલીસ તો આપણે આવી રીતે કોષ્ટક બનાવીએ બરાબર અહીંયા શું લખવાનું તો કે એક્સ અને વાય અને ત્રણ એની કિંમત લેશું બરાબર આપણે ઓછામાં ઓછી કેટલી કિંમત લેવાની તો કે ત્રણ કિંમત લેવાની તો કે આપણે વાયની કિંમત લઈએ અથવા તો એક્સની કિંમત લઈએ જેની લઈએ વાયની લેવું તો એક્સની મળશે ને એક્સની લઈએ તો કે નહીં મળે વાયની બરાબર તો કે આપણે વાયની કિંમત કેટલી લઈએ છ નવ બરાબર નવ અને બાર કઈ કઈ લીધી છ નવ અને બાર રેડી તો કે હવે આપણે શું કરીએ તો કે પહેલાં સમીકરણમાં ની જગ્યાએ શું મૂકશું પહેલાં તો છ મૂકીએ જોજો તમે આપણે રફમાં કરી લેવાનું આ વસ્તુ બરાબર તો કે એક્સ માઇનસ સાત વાયની જગાએ શું મૂકીએ છ ના બાજુ કેટલા છે માઇનસ બેતાલીસ છે બરાબર તો કે એક્સના એક્સ છ સતા બેતાલીસ આ બાજુ માઇનસ બેતાલીસ છે ઓલીબાદ જાય તો કેવા થાય પ્લસ બેતાલીસ માઇનસ ને પ્લસ તો શું થઈ જાય એક્સ 0 આવે જ્યારે તમે 6 મુકો ત્યારે શું આવે તો કે y x ની કિંમત કેટલી છે y = 6 મુકો ત્યારે x ની કિંમત કેટલી આવે તો કે 0 બરાબર આવી જ રીતે હવે આપણે બીજી જોઈએ બરાબર તો કે 9 ની જોઈએ 9 મુક્યા બરાબર તો કે x - 9 7 63 63 ને અહીંયા - 42 તો કેટલા આવશે ભાઈ x = -42 પ્લસ ત્રેસઠ કેટલા વધે જોવો જોઈએ અહીંયા માંથી બેતાલીસ બાદ કરો એટલે કેટલા વધે એકવીસ વધે ને કરી લેજો નકર બાદ બાકી રેડી હવે બાર મૂકીએ તો કે બાર મૂકીએ ત્યારે શું આવે તો કે એક્સ સાત અહીંયા બાર અને અહીંયા શું છે તો કે માઇનસ બેતાલીસ બરાબર બાર માઇનસ બેતાલીસ ઓલી બાજુ જાય તો કેવા થાય પ્લસ ચોર્યાસી ચોર્યાસીમાંથી બેતાલીસ જાય તો કેટલા વધે તો કે કેટલા વધે ભાઈ ચોર્યા બેતાલીસ કેટલા વધે ભાઈ ચોર્યાસીમાંથી બેતાલીસ જાય ત્યારે કેટલા વધે તો કે બેતાલીસ આ આપણે કેનું મળ્યું તો કે સમીકરણ એકનું મળ્યું એવી જ રીતે તમારે કેનું શોધવાનું તો કે સમીકરણ બેનું કોષ્ટક બનાવી લેવાનું બરાબર તો કે હું અત્યારે તમને સમીકરણ બેનું કોષ્ટક ડાયરેક્ટ લખી દઉં તમને બનાવતા આવડી ગયું છે કે કેવી રીતે બનાવું બરાબર તો કે આપણે અહીંયા ડાયરેક્ટ લખી લઈએ તો કે એમાં આપણે કઈ કિંમત રાખશું તો કે એક્સ અને વાય છ નવ અને બાર જ્યારે તમે સમીકરણ બે માં વાય બરાબર છ મૂકશો બરાબર કેટલા છ નવ અને બાર ત્યારે તમને શું કિંમત મળશે એ હું તમને જરાક કહીં આવશે પછી તો કે બીજું શું આવશે તો કે નવ ત્યારે કેટલા છે એકવીસ તો કે નવ ક્યાં હોય અહીંયા અને એકવીસ ક્યાં હોય તો કે અહીંયા તો કે આપણે અહીંયા બિંદુ આવશે એક બરાબર પછી બાર તો અહીંયા બેતાલીસ દસ પછી અગિયાર ને બાર એટલે કે બાર અહીંયા આવી છે એમ થોડુંક અંદાજે રાખીએ બરાબર આલેખ પોથી હોય તો વાંધો આવે નહીં ત્યારે કેટલા છે તો કે બેતાલીસ બરાબર તો કે એક બિંદુ ક્યાં આવ્યું તો કે અહીંયા આવ્યું બરાબર રેડી હવે તો કે આપણે એને જોડી દઈએ તને તન બિંદુને તો કે એક લાઈનમાં જ આવીશે બરાબર કેમાં હશે તો કે એક લાઈનમાં જ હશે બરાબર જરાક તરા ત્યારે આ થઈ શકે બરાબર કારણ કે આપણી પાસે આલેખ પોતીસ નથી એટલા માટે તો કે હવે ચોવીસ ત્યારે કેટલા છે છ ચોવીસ એટલે એક્સમાં ચોવીસ ત્યારે કેટલા છે ભાઈ તો કે છ એટલે કે તમે અહીંયા આ રીતે અહીંયા આ રીતે બીજો આલેખ દોરશો આવી રીતે તો કે એ ક્યાંક તમને ક્યાં મળશે તો કે આવી રીતે છેદતી રેખા મળશે ક્યાંક બરાબર ક્યાંક તમને તમે દોરજો બરાબર ત્યારે તમને શું મળશે તો કે છેદતી રેખા મળશે અને ક્યાં છેદશે તો કે અહીંયા ક્યાંક છેદતી હશે બરાબર તો એ તમારો શું હશે જવાબ તો એ જવાબ હું તમને કહીશ નહીં અત્યારે બરાબર એ તમારે ગોતીને લખી લેવાનો છે હવે આપણે નેક્સ્ટ દાખલામાં શું કરશું તો કે હું તમને આ અટાણસો આટલું સુધીનું શોધી દે આલેખ દોરવાનો તમારે રહેશે કારણ કે આલેખ પોથી નથી એટલે આપણે પરફેક્ટ ગ્રાફ થતો નથી એટલા માટે બરાબર તો તમે હું આટલું શોધી દઈશ આલેખ કોણ કરશે તો કે પ્રશ્ન નંબર બે માં શું છે તો કે ક્રિકેટ પ્રશિક્ષકે તે ઓગણ રૂપિયામાં ત્રણ બેટ અને છ દડાઓ ખરીદે છે અને તે પછી બીજું તે જ પ્રકારનું એક બેટ અને તે જ પ્રકારના વધુ ત્રણ દડાઓ રૂપિયા તેરસોમાં માં ખરીદે છે તો આ પરિસ્થિતિને બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવ ભૌમિતિક રીતે તમારે દર્શાવવાનું બેઝિક રીતે હું તમને કરાવી દઉં બરાબર એટલે કે તમારે આલેખ તમારે દોરવાનું હું તમને સમીકરણ ગોતી દઉં બરાબર એટલે કે હવે આપણે જે વસ્તુ આપી એ ધારી ધારો કે બેટની કિંમત એક્સ ને દડાની કિંમત વાય રેડી હવે તો કે શું કીધું એક ટીમ તન બેટ અને છ દડાવ ત્રણ બેટ એટલે ત્રણ છ દાય કેટલા રૂપિયામાં આવ્યા બની ગયું સમીકરણ એક પછી એક બેટ તે જ પ્રકારના વધુ ત્રણ દળો એટલે કે એક્સ પ્લસ તન વાય બરાબર તેરસો સમીકરણ બની ગયું બીજું હવે તો કે હું તમને એના એક્સ અને વાયની કિંમતો શોધીએ આપણે તો કે સમીકરણ એકની જોઈએ બરાબર સમી એક બરાબર એક્સ અને વાય આપણે વાય બરાબર ધારશું સો બસો ને ત્રણસો તમે વાય બરાબર ના ધારો ને એક્સ બરાબર ધારો તો પણ ચાલે બરાબર રેડી મિત્રો તો હવે તમે જોવો જોઈએ તો કે પેલું સમીકરણમાં વાય બરાબર સો મૂકવાના છે બરાબર આપણે અહીંયા કરીએ તન એક્સ પ્લસ સિક્સ વાય બરાબર ઓગણચાળીસો આ છે સમીકરણ એમાં સો મૂકીએ સો ગુણા છ એટલે છસો છસો પ્લસ છસો ઓલી બાજ જાય તો માઇનસ ઓગણચાળીસ માંથી છસો જાય તો કેટલા વધે તેત્રીસો બરાબર તેત્રીસો ભાંઘા ગુણાકારમાં ઓલી બાજ જાય તો ભાંગાકારમાં તેત્રીસો ભાઇંગા ત્રણ એટલે કેટલા વધે અગિયાર સો બરાબર આવડી ગયું તમને ખબર પડી ગઈ હવે તો કે હવે બીજું જોઈએ બરાબર તો કે એમાં શું મૂકવાનું છે તો કે વાય બરાબર બસો મૂકવાના છે તો વાય બરાબર મૂકીએ બસો તો કે છ દુ બાર બારસો ઓગણચાલીસોમાંથી બારસો જાય તો કેટલા વધે તો કે સત્યાવીસો બરાબર સત્યાવીસો ભાઈ એટલે કેટલા વધે નવસો બરાબર પછી એ જ રીતે આપણે મૂકીએ ત્રણસો તો કે ત્રણસો છતેરી અઢાર ઓગણચાલીસોમાંથી કેટલા કાઢવાના તો કે અઢારસો બાદ કરીએ તો કેટલા વધે એકવીસો એકવીસો ભાંગા ત્રણ એટલે કેટલા વધે તો કે સાતસો બરાબર હવે એવી જ રીતે આપણે સમીકરણ બેનું કરી નાખીએ બરાબર તો કે એમાં પણ સુધારશું તો કે સો બસો ને સો બસો ને ત્રણસો તો કે પાછા મૂકીએ સો ગુણ્યા ત્રણ એટલે ત્રણસો ત્રણસો તેરસોમાં ત્રણસો જાય કેટલા વધે એક હજાર હવે તો કે બસો બસો મૂકીએ તંદુ છસો છસો માઇનસ ત્રણસો એટલે કેટલા વધશે છસો માઇનસ ત્રણસો એટલા તેરસોમાંથી સોરી છસો બાદ કરીએ તો કેટલા વધે તમે જ કહો તો કે સાતસો વધશે બરાબર હવે તો કે બસો બાદ કરવા ત્રણસો મૂકીએ તો કે તણ તેરી નવ ત્રણસો બાદ કરીએ તો કેટલા વધે ચારસો હવે સમીકરણ મેં બનાવી દીધા હવે તમારે ગોતવાના છે તો કે એનો આલેખ આલેખ જ્યાં છે દે એનો શું હોય તો કે એક્સ અને વાયનું મૂલ્ય હશે તો એ તમે શોધી અને મને કોમેન્ટ કોમેન્ટ બોક્સની અંદરમાં તમારે કહેવાનું છે બરાબર ને મિત્રો હવે આપણે ડાયરેક્ટ કહેવા મળશું તો કે બીજા વિડીયોમાં મળશું તો તમે બીજો વિડીયો ભૂલતા નહીં જોવાનું અને આપણા પહેલાં ચેપ્ટરનો સો ત્રણ 3.1 એક સુધીનું કમ્પ્લીટ કર્યું